પાદરાના ડભાસા ગામે જિલ્લા પંચાયતની આયુર્વેદિક શાખા અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્વાઇન ફ્લુ પ્રતિરોધક હોમિયોપેથિક દવા વિતરણનો કેમ્પ યોજાયો હતો. હાલમાં સ્વાઇન ફ્લુ અને ચિકનગુનિયા સહિત વાયરલ ઇન્ફેક્શનના રોગોએ પોતાના ઘેર વર્તાવ્યો છે, જેનાથી લોકોમાં ગભરાટ વ્યાપી ગયો છે. આ રોગ નાબૂદ કરવામાં આરોગ્ય વિભાગ વિવિધ અભિયાનો પણ હાથ ધરી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગના આયુર્વેદ શાખા તેમજ જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા પાદરા તાલુકાના ડભાસા ગ્રામ પંચાયત ખાતે સ્વાઇન ફ્લુ રોગને નાથવા માટે પ્રતિરોધક હોમિયોપેથિક દવા વિતરણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તબીબો સહિત કોલેજના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ સહિત ડભાસા ગામના સરપંચ મનોજ પટેલે હાજરી આપી હતી. હાલ ડભાસા ગ્રામ પંચાયતમાં સ્વાઇન ફ્લુ અને ચિકનગુનિયા પ્રતિરોધક હોમિયોપેથિક દવાનો કેમ્પ ગોઠવવામાં આવ્યો છે. તેમાં ઘણી સંખ્યામાં ગામના લોકોએ એનું ભાગ લીધેલો છે અને ગામની સારી સેવા માટે આ કેમ્પ ગોઠવેલો છે કે લોકો સ્વાઇન ફ્લુ અને ચિકનગુનિયાથી પ્રતિરોધક થઈ શકે. સ્વાઇન ફ્લુ નાથવા માટે યોજાયેલા હોમિયોપેથિક દવા વિતરણ કેમ્પમાં ડભાસાના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. પ્રવર્તમાન સ્થિતિમાં ગુજરાતના આરોગ્ય વિભાગ વડોદરાના સહયોગથી અને જવાહરલાલ મેડિકલ કોલેજના ફાર્મસિસ્ટના સહયોગથી એક સિરીઝ ઓફ મેડિકલ કેમ્પની એક ગોઠવવામાં આવેલું છે. વડોદરા શહેર અને જિલ્લો અને સાથે વડોદરા છોટાઉદેપુર જિલ્લામાં પણ સતત આ કેમ્પની જે લોકો દર્દીઓ લાભ લઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો. આવનાર સમયમાં પણ આ તંત્ર કામે લાગેલું છે અને જે પ્રકારે સ્વાઇન ફ્લુનો એક કહેર છે એને નાથવા માટેની એક પ્રક્રિયા છે.